ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12. આજે આપણે ફરી આગળ વધીશું. આપણે 11મું ચેપ્ટર જે આપણે પૂરું કરી દીધું હતું, એમને પ્રશ્નોત્તરી બાકી હતી. ત્યાર પછી આપણે 12મા ચેપ્ટરમાં પ્રવેશ કરીશું. 11મું આપણે દામોદર ખુશાલદાસ બોટાદકર દ્વારા જોઈ ગયા ઉર્મિલા, જેની અંદર લક્ષ્મણ અને ઉર્મિલા એટલે કે લક્ષ્મણ વનમાં જાય છે, વિરહની વાત કરવામાં આવી છે, અને ઉર્મિલાની એ સમયે શું હાલત હોય છે એની વાત કરવામાં આવી છે. આપણે જોશું અત્યારે તો કાવ્ય આપણે જોઈ ગયા છે. તો પ્રથમ પ્રશ્ન જ આપણે સામે મૂકવામાં આવે છે કે ઉર્મિલા શા માટે બહાવરી બની છે. આપણને ખબર જ છે, પ્રથમ પંક્તિમાં જ આનો જવાબ આપે છે કે ઉર્મિલાના પતિ લક્ષ્મણ પણ રામ અને સીતાની સાથે વનમાં જવાના છે. આ વાત સમજવાઈ વિવશ બનીને વારવાર કાન માંડી અને બારી પાસે બહાવરી બનીને ઊભી છે. આવો એનો જવાબ થાય છે કે ઉર્મિલા શા માટે બહાવરી બની છે. તો કે ઉર્મિલાના પતિ લક્ષ્મણ રામ અને સીતા સાથે વનમાં જવાના છે એટલે એ વિવશ બનીને બારી પાસે કાન માંડીને બહાવરી બનીને ઊભી છે. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? બીજો પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન છે. આપણે સિમ્પલ જેને આપણે બીજા જ છંદની અંદર એનો જવાબ આપણને મળે છે કે દૂરથી પતિ, પોતાનો પતિ કોનો હતો? લક્ષ્મણ. એને આવતો જોઈ અને ઉર્મિલા શું વિચાર કરે છે? તો કે દૂરથી પતિને આવતો જોઈ અને ઉર્મિલા મનમાં ને મનમાં હજારો વશમાં વિચારો કરે છે. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને ક્યુ કારણ બતાવે છે? ત્રીજો પ્રશ્ન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછવાની પૂરી શક્યતા રહી. તો લક્ષ્મણને વનમાં જવું પડ્યું એવું શું કારણ હતું અને પોતાની પત્ની ઉર્મિલાને એ શું કારણ બતાવે છે? તો કહે છે કે પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ બતાવે છે. ત્યાર પછી બે ત્રણ વાક્યના આપણે ઉત્તર જોઈ કે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે? વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા ઉપર શી અસર થાય છે? તો આપણને ખબર છે કે શું કહે છે કે વનમાં જવા અંગે પતિની વાત ઉર્મિલાને જાણે સાપે દંશ દીધો હોય એવી લાગે છે. તેનું લોહી એકદમ ફીકું થઈ જાય છે અને તેનું હૈયું સિંચાઈ એટલે કે ચીરાઈ જાય છે. એની આંખો કોળી થઈ જાય છે અને એના દેહનું તેને ભાન રહેતું નથી અને એ કાષ્ઠની પૂતળીની જેમ તે પતિની સામે સ્તબ્ધ બનીને ઊભી હોય છે. કાષ્ઠ એટલે કે લાકડું, લાકડાની પૂતળીની જેમ. પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો? બહુ સરસ પ્રશ્ન છે. જ્યારે લક્ષ્મણ એની પાસે રજા માગવા આવે છે ત્યારે તો કે પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું કે હે વહાલા, એટલે કે પોતાના પતિ માટે શબ્દ વાપરે છે, તમે અનુજના ધર્મનો વિચાર કરીને વનમાં જવા ઈચ્છો છો. હવે આપણને ખબર છે અનુજ એટલે કે નાના ભાઈ તરીકેનો ધર્મ છે, તમારા મોટા ભાઈની સેવા કરવા જવું પડે. જ્યારે આ સત્કાર્ય કરતાં તમને મારાથી રોકી શકાય નહીં. તો આવું સારું કાર્ય કરવામાં હું તમને રોકી શકું નહીં. તમને કહેવાનું મન ઘણું થાય છે તો પણ હું તમને કાંઈ કહી શકું નહીં. તમારી સાથે આવવાની હઠ કરીને તમને કષ્ટ આપવા કરતાં હું તમારાથી દૂર રહી અને વિયોગનું કષ્ટ સહન કરી લઈશ. પણ તમારા શિરે એટલે કે તમારા મસ્તક પર ચિંતાનો ભાર વધારવો એ યોગ્ય ન ગણાય. આવો સરસ જવાબ ઉર્મિલા આપે છે. છેલ્લી પંક્તિનો જવાબ છે ધીરજવાન જણાયેલી. એકદમ ઉર્મિલા ખૂબ ધીરજવાન હતી, જેમનો પતિ આવી તમે વનવાસ જાતો એ બધું છોડીને બરોબર છે, તો એ કેવડી ધીરજ કેવી, એમ કેવડી એમની સહન શક્તિ કેવી. ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? તો કે ઉર્મિલાની વિદાય લેતા પહેલાં લક્ષ્મણ તેને આલિંગન આપ્યું એટલે કે પોતાની બાહોમાં લે છે અને તેની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી અને પછી એક લાંબો નિશ્વાસ નાખીને લક્ષ્મણ ત્યાંથી ચાલી નીકળે છે. જેવો લક્ષ્મણ જાય છે એની પીઠ જોઈ અને ધૈર્યની મૂર્તિ સમી એ ઉર્મિલા હાય કહી અને મૂર્છા ખાઈને જમીન પર જ ઢળી પડે છે. આવા સરસ પ્રશ્ન છે. વિસ્તારથી જો પ્રશ્ન કોઈ જોવા જાય તો આપણે એટલું જોઈ શકીએ કે આ કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે. પણ ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ પૂછાય સમગ્ર કાવ્યનો સાર જ એ પ્રશ્નનો જવાબ છે.
જે આપણે એની અંદર મૂકી દેવામાં આવે છે। હવે આપણે પાઠ જોવાનો છે 12મો સૌજન્યશીલ પ્રભાશંકર। જેમ કે બહુ સરસ વાત કરી છે પાઠની અંદર, પ્રભાશંકર પટણી તરીકે મોરબીના દિવાન હતા અને એમ કહેવાય છે કે ભાવનગરના રાજાની સાથે પણ ઘણો સમય રહ્યા હતા અને એને આઝાદીની ચળવળથી લઈ અને ઘણી બધી જગ્યાએ પોતાનું યોગદાન આપ્યું છે। એક ચરિત્રલેખ છે, ચરિત્રલેખ એટલે કોઈ સારો વ્યક્તિ હોય જેને પોતાના ચારિત્ર્યની અંદર સારા એવા કાર્ય કર્યા હોય આના વિશે કોઈ લેખ લખાય એને ચરિત્રલેખ કહેવામાં આવે છે। સૌજન્યશીલ પ્રભાશંકર વિશે લખ્યું છે મુકુંદરાય પરાશર્યએ, એટલે આ પાઠના લેખક છે મુકુંદરાય પરાશર્ય, જેને સૌજન્યશીલ પ્રભાશંકર લખ્યો છે। સૌજન્યશીલ શબ્દ એને એક માન સન્માનની દ્રષ્ટિએ આપવામાં આવ્યો છે। હવે આપણે મુકુંદરાય પરાશર્ય જે આપણા લેખક છે એના વિશે જાણીએ, એનો જન્મ 1914 અને અવસાન 1985માં થયું હતું। એક સૂક્ષ્મ સાહિત્ય સૂઝ અને સૌંદર્ય લક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પરાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો। સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણા સાહિત્યની જેને સૂઝ હોય અને એની કાવ્યધારા એકદમ સૌંદર્ય હોય એવા હતા આપણા મુકુંદરાય પરાશર્ય, એટલે કે આપણા લેખક જેનો જન્મ થયો હતો મોરબીમાં। એને પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે આપણા રાજકોટ અને ભાવનગરમાં લીધું હતું, એટલે કે આર્યન એટલે કે પ્રબોધ ભટ્ટ એની સાથે એને સંસ્કૃતિ ભદ્રા આવા કાવ્ય સંગ્રહો લખ્યા છે। એ સિવાય ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા, મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં એને ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રસાદિકતા તેમજ મંજુલ કાવ્ય બાણીનો પરિચય થાય છે। મુકુંદભાઈએ સાહિત્યમાં ઘણું બધું યોગદાન આપ્યું છે। મુકુંદભાઈને યશોદાયી વ્યક્તિ ચિત્રોના સંગ્રહો આપ્યા છે અને સત્યકથા 1, 2 અને 3 અને સત્વશીલ મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિ ચરિત્રોમાં એક ઉદાત્ત જીવનદ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક અને ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે। એક સરળ પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય અને પરાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે। હવે આપણે કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો આ જે એનો પદ સંગ્રહ છે એને ગુજરાતી સાહિત્ય પરિષદનું એક સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષક પ્રાપ્ત થયા છે। સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પણ એમને પ્રાપ્ત થયેલો છે। આ મુકુંદ પરાશર્ય દ્વારા ઘણું બધું સાહિત્યમાં યોગદાન આપ્યું છે એટલે એને નર્મદ સુવર્ણચંદ્રક 1978ની સાલમાં આપવામાં આવ્યો હતો। તમે જોઈ ગયા છો કે એનો જન્મ ક્યારે, તો કે 1914માં થયો છે, જ્યારે અવસાન 1985માં, અને એમનું વતન મોરબી હતું। શિક્ષણ એને સૌરાષ્ટ્રમાં જ લીધેલું છે, એટલે કે ખાસ કરીને આપણા રાજકોટ અને ભાવનગરમાં। હવે એક સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની, હવે આમાં એ વાત કરે છે મુકુંદ પરાશર્ય કોની, પ્રભાશંકરની, કે પ્રભાશંકર એક સમયે સામાન્ય શિક્ષક હતા અને ત્યાંથી લઈને એની જીવનની સફર કેવી હતી, તો કે ભાવનગર રાજ્યના દિવાન, અગાઉ રાજાઓના પ્રધાન જેમ આપણે કહેતા ને એમ દિવાન રાખવામાં આવતા, એ દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગર્વો નમૂનેદાર આલેખ એક સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે। જેમ કે દિવાન વિશે હું તમને એક ઉત્તમ ઉદાહરણ દઈ દઉં, આપણી કોટક સ્કૂલના જે હરજીવનદાસ કોટક હતા એ પણ રાજકોટના રાજાઓના દિવાનો હતા, તો આપણે જોઈ શકીએ છીએ કે દિવાનનું કેવડું મહત્ત્વ હોય છે। એટલે કે એક સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહતા, દૃઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિર્ભિમાનપણું, પરિહિતપરાયણતા વગેરે ગુણો વડે અને સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર
એક વિરલ રાજપુરુષ હતા. પ્રભાશંકર પટણી યાદ રાખજો, ફક્ત એક દિવાન નહીં, પ્રજા, રાજા, મહારાજાઓ અને છેલ્લે ગાંધીજીને પણ યોગ્ય સમયે સાચી સલાહ આપનાર એક વિરલ વિભૂતિ પુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ અને કીર્તિને ઠોકર મારી, જોજો એ સમયનો એ વ્યક્તિ સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચિત્રલેખ જગાડે છે. બહુ સરસ ચિત્રલેખ છે અને લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનાકર્ષક બની રહી છે. હવે આપણે એક એવી સફર લેવાની છે કે એક સૌજન્યશીલ પ્રભાશંકર, કે પ્રભાશંકર પટણી જેને એક સામાન્ય શિક્ષકથી લઈ ભાવનગરના રાજદીવાન અને ગાંધીજીને યોગ્ય સમયે આપના સલાહ આપનાર સલાહકાર કેવી રીતે બન્યા એમાં આપણે આગળ જોશું. અને એના આખા જીવનનું ચરિત્ર આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી અને સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિન્દના દેશી રાજ્યોના માનવતા સલાહકાર બનનાર અને બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયન કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સના સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી અને કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી ઈસવીસન 1862 થી 1938 સુધીની 150 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. જો પહેલો તો એનો પરિચય આપણે ત્યાંથી જ વિચારમાં પડી જાય છે કે પોતે પ્રભાશંકર પટણી એક સૌરાષ્ટ્રના મોરબી ગામમાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. મેટ્રિક સુધી એનો અભ્યાસ કર્યો, ત્યાર પછી એક સામાન્ય શિક્ષક બન્યા અને ત્યાંથી એ સીધા ભાવનગરના દિવાન બન્યા અને તથા એ આપણા કાઠિયાવાડના એડમિનિસ્ટ્રેટ એટલે કે જે અંગ્રેજો દ્વારા પદ આપવામાં આવતું હતું એ બન્યા અને આપણા હિન્દના એટલે કે ભારતના જે આપણા આ સાઈડના દેશી રજવાડાઓ હતા એના પોતે એક સલાહકાર બન્યા કે યોગ્ય સમયે રજવાડાઓને પણ યોગ્ય સલાહ આપતા. અને બીજું કે બ્રિટિશ એટલે કે જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે એ લોકોનો પણ એને વિશ્વાસ મેળવી અને ઇન્ડિયન કાઉન્સિલ તથા લીગ ઓફ નેશનના મેમ્બર રહ્યા હતા અને દેશની આઝાદી માટે એ ગાંધીજીના પણ અંગત મિત્ર રહ્યા અને આટલું કર્મ કરતા એને સર નામનું પદ આપવામાં આવ્યું એટલે સર પ્રભાશંકર દલપતરામ પટણી કે જેને પોતાની 150 વર્ષની કારકિર્દીમાં અનેક આવી કાર્યસિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને એની કાર્યશક્તિ અને બહુ પ્રતિભા ખૂબ જ આકર્ષક હતી. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં એવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. આમ એની આવી ઘણી આપણને આશ્ચર્ય મળે એવી કાર્યસિદ્ધિઓ હતી જેની આપણે નોંધ કરી તો થાકી જાય, પણ શું કહે છે કે એમનો સ્વભાવ કેવો હતો તો કે એકદમ સરળ. તેઓ સૌજન્ય, જેના સૌજન્ય, નિસ્પૃહતા, નિર્ભમાનતા, પરિહિત પારાયણતા વગેરે લક્ષણો હતા અને તેમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી એટલે કે બીજાનું સારું કરવાની હતી. તેમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક આપણે અહીં તારવીને જોવાની છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરક્ષકના પદથી ભાવનગરના મહારાજા હજુ સેક્રેટરી પદે એ આવ્યા. સૌ પહેલાં 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરક્ષક પદ ઉપર હતા, ત્યાંથી એ સીધા ભાવનગર રાજાના સેક્રેટરી પદે આવ્યા. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા હતા એટલે કે આપણી સામેની સ્કૂલ છે આરકેસી એની અંદર મહારાજા ભાવસિંહજી જે એક નાના રાજકુમાર હતા સગીર વયના હતા અને ત્યાં ભણતા હતા એના સેક્રેટરી પદે એની નિમણૂક થઈ. અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ
તાર કરીને, તાર એટલે કે ટપાલ લખીને પટણીને મોરબીથી તેડાવ્યા. પછી ભાવસેજી અભ્યાસ પૂરો કરી લીધો, ત્યારે એના સેક્રેટરી હતા, પણ એમના પિતાજી જે તખ્તસિંહજી હતા ભાવનગરના રાજા, એ દેવ થયા ત્યારે એને મોરબીથી પ્રભાશંકર પટણીને પોતાના અહીં તેડાવી લીધા, તાર કરીને એટલે કે ટપાલ કરીને. અને એમાં લખ્યું હતું કે શ્રી પ્રભાશંકરે લખ્યું કે હું મોરબી બાવાનો નોકર છું. મોરબી બાવા એટલે મોરબીના રાજાઓ. મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. જો કેટલા પ્રભાશંકર હશે સમજદાર. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘાજી ઠાકોરને લખી અને મંજૂરી મેળવી અને પ્રભાશંકરને બોલાવ્યા અને મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાન પદું આપશે એવી લોકવાયકા ચાલેલી. આમ બોલાયેલું એટલે કેટલા બધા મશ્કરીમાં બોલતા હોય કે મહારાજા હવે આને દિવાન પદ આપશે ને ઓલું આપશે ને એવું બધું. પણ તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરવા અથવા કરાવવાના પ્રયત્ન પણ થયેલા. પહેલાં તો રાજાના સમયમાં અનેક ષડયંત્ર રચાતા, બહારથી આવેલો વ્યક્તિ દિવાન બનશે, હું આટલા સમયથી સેવા કરું છું મને ન મળ્યું, એટલે આવા ક્રોધના આવેશના કારણે અનેક ષડયંત્રો રચાતા. એમ પ્રભાશંકર ઉપર પણ એમનું ખૂન કરવાનું અથવા તો કરાવવાનું એક ષડયંત્ર અથવા પ્રયત્ન થયો. અને આવા એક પ્રયત્નમાં પોતે પકડેલા એટલે કે એને એક વ્યક્તિને પકડી પણ લીધો અને એ મારાને એટલે કે એ જે એનું ખૂન કરવાવાળો હતો એને એને ક્ષમા આપી દીધી, માફી આપી દીધી, વાળ્યો અને એ વાત એને દાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી, એટલે કે બહુ સરસ એક મુક્તક એને લખ્યું. એ મુક્તક જોઈ અને આપણે હવે છૂટા પડશું, એટલે કે આવનારા પાઠમાં આપણે અહીંથી આગળથી પાઠ વધારશું. હવે પ્રભાશંકર જે ભાવનગર દિવાન પદે આવી ગયા છે, પહેલાં એ મોરબી બાવાના નિરીક્ષક હતા અને એને જ્યારે ભાવનગરના રાજા નાના હતા સગીર વયના ત્યારે એમના સેક્રેટરી પદે રહેતા. હજી આપણે આગળનું એનું જીવનચરિત્ર જોવાનું છે. અહીંથી આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ.